महाराष्ट्र राज्यमांथी चोरીની મોટરસાઇકલ લઈ સુરત તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લા જેવા કે અમદાવાદ ગાંધીનગર વલસાડ સાબરકાંઠા વડોદરા નડિયાદમાં વૃદ્ધ મહિલા તેમજ પુરુષોને ટાર્ગેટ કરી પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી વૃદ્ધ લોકોના ઘરેણા ઉતરાવી તેમની સાથે છેતરપિંડી કરી ઘરેણા લઈ રફુચક્કર થઈ જતી ઈરાની ગેંગના ચાર ઇસમોની ધરપકડ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. ઈરાની ગેંગ દ્વારા 100 કરતા વધારે ગુનાઓ આચરવામાં આવ્યા છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પર અલગ અલગ ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડવાની એક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેર તેમજ રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓમાં ભાગતા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં પણ આવ્યો છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમીના આધારે ઈરાની ગેંગના ચાર ઇસમોની ધરપકડ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. ઈરાની ગેંગના જે ચાર ઇસમો પકડાયા હતા તેમાં અલિયા ઉર્ફે અલી સૈયદ, મોહમ્મદ ઉર્ફે સાંગા સૈયદ, ગાજી રફીક જાફરી અને જાફર સૈયદ નામના ઇસમનો સમાવેશ થાય છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા ચાર ઇસમોની ધરપકડ કરી તેમની પાસેથી બે સ્પોર્ટ બાઇક, સોનાના દાગીના તેમજ એક્ટિવા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે 6 મહિના પહેલા અલિયા નામના આરોપીએ મહારાષ્ટ્રમાંથી બે સ્પોર્ટ બાઇકની ખરીદી કરી હતી અને આ બંને સ્પોર્ટ બાઇક ચોરીની હતી. ત્યારબાદ તે સ્પોર્ટ બાઇક લઈ સહ આરોપી સાંગા ગાસી અને હસન સાથે ગુજરાતના અલગ અલગ જગ્યા પર ગુનાઈ પ્રવૃત્તિઓને અંજામ આપતો હતો. સહ આરોપી જાફર મલિક આરોપીઓને અમદાવાદના જુહાપુરામાં તેમજ ભરૂચમાં ભાડાના મકાનમાં રહેવા માટે અપાવતો હતો. આરોપીઓએ સાથે મળી વલસાડ, સુરત, આણંદ, અમદાવાદ, સાબરકાંઠા અને નડિયાદ વગેરે શહેરોમાં ગુનાઈ પ્રવૃત્તિને અંજામ આપ્યો છે. આરોપીઓની એમઓવી એવી હતી કે આરોપી વૃદ્ધ મહિલા અથવા તો પુરુષને ટાર્ગેટ કરતા હતા. એમ બે આરોપીઓ વૃદ્ધ વ્યક્તિ પાસે જતા હતા તેમજ તેમને પોતાની ઓળખ પોલીસ તરીકેની આપતા હતા. ત્યારબાદ આગળની કોઈ ઘટના બની છે તેવું કહી વૃદ્ધ મહિલા અથવા પુરુષે પહેરેલા દાગીના ઉતરાવી રૂમાલમાં પેક કરાવી દીધા હતા. ત્યારબાદ બે ઇસમો આવી આ બે આરોપીઓ પોલીસ જ છે તે પ્રકારે તેમની સાથે વર્તન કરતા હતા, જેથી વૃદ્ધ મહિલા કે પુરુષને આ બંને પર ભરોસો આવતો હતો અને વૃદ્ધ મહિલા કે પુરુષને આરોપીઓ પોતાની વાતમાં ભૂલવી ઓરિજિનલ સોનાના દાગીના બાંધેલા રૂમાલનો પેકેટ નકલી દાગીનાના પેકેટ સાથે બદલી લેતા હતા અને ત્યારબાદ ભાગી જતા હતા. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઈરાની ગેંગના ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પૂછપરછમાં ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 22 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે, જેમાં મોટાભાગે આરોપીઓ સામે ડુપ્લિકેટ પોલીસના જ ગુના નોંધાયેલા છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી 238.600 ગ્રામના સોનાના દાગીના તેમજ બે સ્પોર્ટ બાઇક, એક્ટિવા અને આઈફોન સહિત કુલ 15,96,950 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સે સ્પોર્ટ્સ બાઇક, એક્ટિવા વગેરે ચોરી કરકે ગુજરાત કે અલગ અલગ ડિસ્ટ્રિક્ટ મેં જાકર ડુપ્લિકેટ પોલીસ બન કે લોગો સે અપને જ્વેલરી વગેરે લે લેને કી એક એમઓ સે ઈરાની ગેંગ એક્ટિવેટ થી. ઇસ ઈરાની ગેંગ કે ચાર અક્યુઝ કો પકડ લેને મેં ક્રાઇમ બ્રાન્ચ કો સફળતા મિલી હૈ. સુરત સિટી કે કુછ હિસ્સો મેં યે ઘટના આગે બની હુઈ થી, જિસમે સીપી સર ઓર એડિશનલ સીપી સરને ક્રાઇમ બ્રાન્ચ કી ટીમ કો એક્ટિવેટ કરને કે લીએ માર્ગદર્શન દિયા થા, જિસકે આધાર પે પીએસઆઈ ડીએમ રાઠોડ, પીઆઈ ઝાલા ઓર એસીપી રોજિયા કે સીધે સુપરવિઝન મેં હમકો ચાર અક્યુઝ કો પકડને મેં સફળતા મિલી હૈ, જિનકે નામ હૈ અલિયા ઉર્ફે અલી, મોહમ્મદ ઉર્ફે સાંગા, ગાઝી રફીક જાફરી ઓર ચોથા હૈ જાફર મલિક સૈયદ. ये जाफ़र मलिक सैयद है, ये इन तीनों को शेल्टर प्रोवाइड करता था. जैसे साउथ में कहीं चोरी करनी है तो भरूच में शेल्टर ये ऑर्गेनाइज करता था, अगर कहीं ज्वेलरी बेचने जाना है तो ये जाता था. इस तरह से अहमदाबाद से ऊपर कहीं ये करना है तो अहमदाबाद में शेल्टर ये जाफ़र अरेंज करता था. इन लोगों को जब बहुत अच्छे तरीके से पूछपरछ की तो सूरत सिटी के 22 ऑफेंस, टोटल गुजरात के 22 ऑफेंस डिटेक्ट हुए हैं, जिसमें से 5 ऑफेंस सूरत सिटी के हैं और 4 ऑफेंस महाराष्ट्र के हैं, जिसमें 2 वाहन चोरी के हैं और 2 चीटिंग के हैं. जो मुद्दा माल बरामद हुआ है उसमें 238 ग्राम सोना है और 13,26,000 उसकी वैल्यू बनती है. उसके अलावा 2 स्पोर्ट्स बाइक, एक एक्टिवा और एक आईफोन मिला के 15,96,000 का टोटल मुद्दा माल है. इन लोगों का गुनाहित इतिहास आप देखो तो जो अलिया है वो 44 ऑफेंस में ऑलरेडी पकड़ा जा चुका है, उसमें एक में तो वो मकोका में भी अंदर जा चुका है.
दूसरा जो अक्यूज है मोहम्मद जाकिर, वो 19 ऑफेंस में जेल में जा चुका है और एक बार वो मकोका में भी जा चुका है। एक गाजी रफीक जाफरी है जो 17 ऑफेंस में, और जाफर मलिक है वो 15 ऑफेंस, अभी हमको पता चले है, लेकिन इससे ज़्यादा ऑफेंस में ये जा चुका होगा। इन लोगों की एमओ इस तरह की है कि 4 लोग इसमें एक्टिवेट होते हैं, 2 लोग जैसे पुलिस बनके रोड पे आ जाते हैं, और सीनियर सिटीजन होता है जिसने कुछ पहना होता है ज्वेलरी वगैरह, तो उसको रोक के बोलते हैं कि आगे चेन स्नैचिंग हुआ है, मर्डर हुआ है, आप अपने ज्वेलरी निकाल दो। जब वो पुलिस की तरह खड़े होते हैं तब दूसरे 2 सिविलियन बन के उसके पास आते हैं, और जैसे पुलिस है हाथ जोड़ के बोलते हैं हमको जाने दो, इस बार दूसरी बार नहीं करेंगे। इस तरह से जो सीनियर सिटीजन होता है उसको विश्वास में लेने का ट्राई करते हैं कि उसको लगे कि सच में ये पुलिस है और मुझे अपनी ज्वेलरी निकाल देनी चाहिए। और जब वो निकालने लगता है तो रूमाल ऑफर करते हैं, और वो रखते समय बातचीत करते करते उनके पास जो डुप्लीकेट ज्वेलरी वाला होता है वो उसको हाथ में देकर असली वाला लेकर वहाँ से निकल जाते हैं। इस तरह की उनकी एमओ है। तो पब्लिक इस तरह की किसी बात में नहीं फंसे, इसलिए ये एमओ मैं बता रही हूँ कि जब आपके साथ कहीं रोड पर ये हो रहा है तो आप समझ सकते हो कि कोई आपके साथ चीटिंग करने का ट्राई कर रहा है। इन लोगों की पूछपरछ जो की है उसमें अभी हमने 22 ऑफेंसेस डिटेक्ट किए हैं, लेकिन इन्होंने अहमदाबाद लास्ट 6 महीने में अहमदाबाद के आसपास 20 जगह पे ऐसा किया हुआ है, और आणंद, विद्यानगर, खेड़ा, नड़िया, भोपाल, साणंद, इन जगह पे 10 बार मिनिमम ये लोग कर चुके हैं। ब्यूरो रिपोर्ट, LKE स्टार न्यूज़, सूरत।